શહેરના પોસ વિસ્તારમાં સ્પાનિયાર્ડમાં ગોરખો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે ઉમરા પોલીસે 6 અલગ અલગ ટીમો બનાવીને ડુમસ રોડ પર 28 પામા રેડ પાડી હતી. તેમાંથી એક પણ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતા પોલીસની રેડની વાત લીક થઈ હોવાની સેવા શંકાતી રહી છે. આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે ઉમરા પોલીસે ડુમસ રોડ પર શોપિંગ મોલમાં ચાલતા અનેક સ્પામા મોડી સાંજે રેડ કરી હતી. દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન આવી હતી. તેમાં રાહુલ રાજ મોલ, ઇસ્કોન મોલ તેમજ અન્ય એક કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પામાં રેડ કરી હતી. જોકે પોલીસને રેડની ખબર અન્ય સ્પાના સંચાલકોએ ખબર પાડતા તેઓ તાત્કાલિક દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા. મોટાભાગે મોલમાં ચાલતા સ્પામાં મસાજ પાર્લરની આડમાં ગોરખનો ધંધો ચાલી રહ્યો છે, જેને લઈને પોલીસે લાલ આંખ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે રાહુલ રાજ મોલમાં 8 સ્પા છે, જેમાં 2 ટીમો હતી. ઇસ્કોન મોલમાં પણ 6, રઘુવીરમાં 4, રૂંગેટામાં 10 સ્પામાં રેડ પાડી હતી. જોકે ચર્ચાતી વાત મુજબ કેટલાક સ્પામાં તો મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો વેપરો પણ શરૂ થઈ ગયો છે, જેમાં વિદેશી મહિલાઓને તગડી રકમ લઈને મસાજ પાર્લરના કોડવર્ડનો ઉપયોગ કરીને દેહ વેપારનો મોટો કારોબાર ચાલી રહ્યો છે. આના કારણે ડુમસ રોડ પર ચાલતા મોટાભાગમાં સ્પાના મસાજની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.